हेलो विद्यार्थी मित्रों, हूँ सनी प्रजापति आ लॉजिक गेट नी सीरीज में आपनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे जे दाखला भणवाना छे बे ए मोस्ट इम्पोर्टंट छे। हवे आ वीडियो नी अंदर आज जे फर्स्ट ऑफ ऑल जे दाखलो छे जो एनी जो चर्चा करवामां आवे तो ए JEE ऑनलाइन नी अंदर 2019 में पूछाई गयेलो हतो। JEE 2019 में अने ऑनलाइन में पूछाई गयेलो हतो। आइए तो दाखलानी आपणे એટલે કે ગેટની આપણે ચર્ચા કરીએ। સૌપ્રથમ અહીંયા આપણને બે નોટ ગેટ આપે છે। એ નોટ નું ગેટ નો આઉટપુટ કોના ઇનપુટ માં જાય છે તો કે નંદ ગેટ ના ઇનપુટ માં જાય છે। તો આપણને ક્વેશ્ચન એવો પૂછે કે ભઈ આ કયો ગેટ બને, અથવા તો બુલિયન ઇક્વેશન થ્રુ એ ડોટ બી બાર બાર પૂછે કે એ પ્લસ બી પૂછે કે જે કે વોટએવર પૂછે, પણ એ ચાર ઓપ્શન એવા કંઈક આપેલા હોય, અથવા તો આ ગેટ કયા ગેટની રીતે વર્તે છે, તો ચાર ઓપ્શન ચાર ગેટના નામ આપ્યા હોય તો જોઈએ આપણે। હવે સૌપ્રથમ આપણે એવું કહી દઈએ કે આ એ છે અને એનો ઇનપુટ કો સામા જાય છે તો કે નોટમાં, તો અહીંયા આઉટપુટ શું મળશે એ બાર। આ બી નો ઇનપુટ સામા જાય છે નોટમાં તો બી નો આઉટપુટ એટલે કે અહીંયા બી બાર થઈ જશે, એટલે કે નોટ નો અહીંયા આઉટપુટ શું મળશે બી બાર મળશે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા એવું લખી દઈએ કે એ અને બી સાથે સાથે આનો એ બાર અને બી બાર પર આપણે બે લખી દઈએ। સારું, તો આના ઇનપુટ અને આઉટપુટ જે મળે છે એ પણ આપણે લખી દઈએ। તો અહીંયા 0 0 આપવામાં આવે તો બંને બંનેમાં 0 0 આવશે। અહીં જ્યારે 0 પહેલા બંને શું છે 0 0 0 1 1 0 અને 1 1। જો એની ને બાર ની ચર્ચા કરવામાં આવે તો 0 હોય તો 1, 0 હોય તો 1, 1 હોય તો 0, 1 હોય તો 0। એવી રીતે બી અને બી બાર ની ચર્ચા કરીએ, 0 હોય તો 1, 1 હોય તો 0, 0 હોય તો 1 અને 1 હોય તો 0। ત્યારબાદ આપણે એ વસ્તુ પર ધ્યાન આપીએ કે કયો ગેટ છે, તો કે આ એન્ડ ગેટ છે। જો હું આ ડોટ ને ધ્યાનમાં ન આપું તો કયો ગેટ થઈ ગયો, તો ડી દોરેલો છે તો કયો કહેવાય એન્ડ ગેટ, અને આ આપણો નોટ ગેટ એટલે ટોટલ કયો થઈ ગયો, તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી થશે અને નંદ ગેટ એટલે કે બાર થશે। ઓકે, પણ આમાં આપણે ડાયરેક્ટલી છે નહીં, આને અંદર શું છે તો કે ઇનપુટમાં શું આવ્યો, તો ઇનપુટમાં એ બાર આવ્યો તો એ બાર, આ ઇનપુટમાં શું આવી ગયું આના ઇનપુટમાં બી બાર તો બી બાર। તો પેલા એન્ડ ગેટ તરીકેની હું ચર્ચા કરું તો એ બાર ડોટ બી બાર લખી દઈએ। સૌપ્રથમ શું લખશો એન્ડ ગેટ એટલે કે એ બાર ડોટ બી બાર, આ એન્ડ ગેટની હાલ નંદ રવા દઈએ અને એન્ડ ગેટની ચર્ચા કરીએ। તો ઓનલી ફોર એન્ડ ગેટની ચર્ચા કરીને ચાલીએ। ચલો આ બંનેનો ગુણાકાર કરીશું તો 1 1 તો 1, 1 0 તો 0, 0 1 તો કે 0 અને 0 0 તો 0। સારું, હવે આપણે શું ચર્ચા કરવાની હતી, અહીંયા એન્ડ હતો, હવે આપણે નોટની ચર્ચા કરીએ એટલે કે એ બાર ડોટ બી બાર નંદ એન્ડ ગેટ હતો, હવે નોટ એટલે નંદ ગેટ બને, નોટ આવે એટલે એને બાર લાગુ પડે। તો લખીએ કે ભાઈ વાય ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર નો બાર, આ વાય બરાબર આપણને શું મળ્યું કે એ જ મળ્યું એ બાર ડોટ બી બાર નો બાર મળી ગયો। સરસ, તો હવે આપણે લખીએ કે ભાઈ આ જે એન્ડ ગેટ ખરો એનો શું લખવાનું છે, તો કે એ આ આપણો નંદ ગેટ કહેવાશે, તો કે આ નંદ ગેટ બની ગયો, તો કે નંદ ગેટ લખવા જઈએ તો અહીંયા શું આવશે 1 હશે તો 0, 0 હશે 1 હોય તો આપણું શું લખાશે 0, 0 હશે તો 1, 0 તો 1 અને 0 તો 1, એટલે આના અનુસંધાને આપણે લખી રહ્યા છીએ કે અહીં જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટની ઓપોઝિટનું રિઝલ્ટ આપણે લખવાનું, કેમ તો કે નોટ ગેટ આપણને આવી ગયો એટલા માટે। સારું, ક્વેશ્ચન એવો પૂછી લે આ આપણું ટ્રુથ ટેબલ તરીકે થઈ ગયું, પણ JEE ની પૂછાય છે તો JEE ની અંદર ટ્રુથ ટેબલ ના પૂછે, સીધું શું પૂછી લેશે કે ડાયરેક્ટ હા ટ્રુથ ટેબલ તો અંદર આપેલું હોવું જોઈએ, ટ્રુથ ટેબલ ચાર ઓપ્શનમાં ટ્રુથ ટેબલ હોય એમાં રાઈટ કયો છે એવું પૂછી શકે, અથવા તો
અહીંયા આપણે બુલિયન ઇક્વેશન પ્રમાણે શું આન્સર આવે એવું પૂછે તો આગળના લેક્ચરમાં મેં ચર્ચા કરી હતી અને ફરીથી હું કરી લઉં તો કે લખીએ y is equal to a bar dot b bar no bar આવે જો ડાયરેક્ટલી બુલિયન ઇક્વેશન પ્રમાણે ગણવું હોય તો આ રીતે ગણી શકીએ તો કે a bar અને b bar હતા પણ આ જે bar હતા એ કોમન હતા જો હું એને સેપરેટ કરું તો ડોટ ની જગ્યાએ શું થઈ જાય પ્લસ થઈ જાય તો કે a plus b જવાબ મળે અને a plus b એટલે કયો ગેટ થઈ ગયો ઓર ગેટ તો આપણને શું પૂછે કે આ કયો ગેટ છે તો કે ઓર ગેટ છે અથવા ચાર ઓપ્શનમાં a plus b આપે આ ઓપ્શનમાં હશે નહીં બરાબર હવે એને પ્રૂફ કરી નાખીએ ભાઈ આ ઓર ગેટ કે છે તો ઓર ગેટ છે કે નહીં એ ભી પ્રૂફ કરી દઈએ તો ઓફકોર્સ આપણે એને લખીએ કે ભાઈ a plus b હા આપણો ઓર ગેટ બુલિયન ઇક્વેશન a plus b થઈ જશે ઓકે હવે આ બંનેનો સરવાળો કરીએ 0 0 તો 0 0 1 તો 1 1 plus 0 તો 1 અને 1 plus 1 તો 1 જોઈ લો આ બંનેના ટ્રુથ ટેબલ કેવા આયા તો કે સરખા આયા 0 1 1 1 1 1 બરાબર તો બધા જ કેવા આવે છે સરખા આવે છે એટલે આ કયો ગેટ તરીકે વર્તે છે તો કે ઓર ગેટ તરીકે વર્તે છે હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ નંબરનો દાખલો જોઈએ હવે આની અંદર જોવા જઈએ તો કે જેડબલી ઓનલાઈન ની અંદર 2012 માં પૂછી ગયો નીટ 2015 માં પૂછી ગયો ગુજસેટ 2017 માં પૂછી ગયો અને આગળનો જે દાખલો જોયો તો એ જેડબલી ઓનલાઈન ની અંદર 2019 માં પૂછી ગયો તો તો આપણા બંને દાખલાનું ઇમ્પોર્ટન્સ આપણે સમજી શકીએ છીએ કે એક્ઝામમાં કેટલી વખત પૂછાઈ ગયા છે તો હવે આપણે સૌપ્રથમ ટ્રુથ ટેબલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ હું તમને લાસ્ટમાં શોર્ટકટ રીત આપી દઉં સૌપ્રથમ મારી એક ટેલિગ્રામ પર ચેનલ ચાલે છે એ ટેલિગ્રામ ચેનલને ફોલો કરી દેજો એમાં જોઈન થઈ જજો એનું નામ છે સ્વયં એજ્યુકેશન સ્વયં એજ્યુકેશન આની અંદર તમને ધોરણ 11 12 સાયન્સ ના વિડિયો હશે કે એની નોટ્સ હશે ચાહે એની કોઈ રેફરન્સ બુક હશે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ની અંદર કોઈ મોટિવેશનલ પોસ્ટ આવતી હોય છે બરાબર જનરલ નોલેજ ની કેટલીક વાત આવતી હોય છે ક્વિઝ આવતી હોય છે તો દરેક આ એની અંદર આપણને જોવા મળશે તો ટેલિગ્રામ ની અંદર સ્વયં એજ્યુકેશન નામની મારી ચેનલ ચાલે છે એને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આજે આપણે વિડિયો જોઈ રહ્યા છીએ તો YouTube પર સની પ્રજાપતિ સર નામનું જે આપણે અત્યારે જે ચેનલ પર વિડિયો જોઈ રહ્યા છીએ એને પણ સબસ્ક્રાઇબ કરવા વિનંતી હવે આગળ આપણે જોઈએ તો અહીંયા આપણને બે ઇનપુટ આપેલા છે A અને B તો સૌપ્રથમ જે ઇનપુટ આપેલા હોય એને ઇનપુટમાં લખી દઈએ કે ભાઈ A અને B આપણે 1 બાય 1 જઈશું એટલે કે જે વસ્તુ આપેલી છે અથવા તો એક એક સ્ટેપ તરફ આપણે આગળ વધવાની કોશિશ કરીશું જેથી કરીને કે ભૂલ પડે નહીં ચલો બે ઇનપુટ 0 0 0 1 1 0 1 1 હવે આપણે એનો ઇનપુટ સામા જાય છે નોટ ગેટ અને એનો આઉટપુટ શું મળશે તો એ બાર સેમ વસ્તુ બી નો ઇનપુટ સેમ આ ગયો નોટ માં નોટ નો આઉટપુટ સેમ મળશે તો કે બી બાર તો હવે આપણે લખી દઈએ એ બાર અને બે બાર તો એ બાર અને બી બાર ના રિઝલ્ટ જોઈએ તો એ હોય 0 હતા તો 1 0 તો 1 1 તો 0 1 તો 0 હવે એટના બી અને બી બાર ના જોઈએ 0 હશે તો 1 1 છે તો 0 0 હોય તો 1 1 હોય તો 0 હવે આપણે અહીંયા એ બાર અને બી બાર ઇનપુટમાં ગયા આ કયો ગેટ આપેલો છે તો કે ઓર ગેટ આપણને જોવા મળે છે કયો ગેટ જોવા મળ્યો ઓર ગેટ આને હું ધ્યાનમાં લેતો નથી આને નોટ કહેવામાં આવશે જો હું ખાલી ઓર ને ધ્યાનમાં લઉં તો શું મળે a bar plus b bar મળે તો લખી દઈએ પહેલા a bar plus b bar
हाल आपणे नोट ने ध्यान में लेता नथी, तो के ए बार प्लस बी बार। चलो एनु रिजल्ट जोई लईए, बने नो सरवाळो करो, 1 प्लस 1 तो 1, 1 प्लस 0 तो 1, 0 प्लस 1 तो 1, 0 प्लस 0 तो 0। હવે આપણે શું કહ્યું હતું, આ ઓર પ્લસ નોટ એટલે કે આ નોર ગેટ બને, તો નોર ગેટ બને શું થઈ ગયું, અહીંયા એ બાર પ્લસ બી બાર આપેલા હતા અને નોર ગેટ થતો, તો એટલે કે અહીંયા નોટ આવે છે તો એનો એ બાર થઈ જાય। તો લખી દઈએ હવે કે ભાઈ y is equal to, y is equal to a બાર પ્લસ b બાર નો બાર। तो नो रिजल्ट जो लिए, अहीं आपणे ओर गेट जो तो अहीं ओर गेट हवे अने आपणो आ नोर गेट। रिजल्ट जोईए तो के आ जे गेट हतो ओर गेट, नोर एटले के नोट आई गयो, तो जे ओर गेट नो रिजल्ट बन्यो होय एना ऑपोजिट मां जवानो, 1 होय तो 0, 1 होय तो 0, 1 होय तो 0 अने 0 होय तो 1। बूलियन इक्वेशन प्रमाणे जोवानो प्रयत्न करिए तो के y इज इक्वल टू a बार प्लस b बार नो बार मळ्यो आपणने। હવે આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, ફરીથી રિપીટ કરીએ કે ભઈ આ a બાર અને b બાર છે આ કોમન માં કહેવાશે, આ બંને સેપરેટ બાર હતા, તો આ કોમન બાર હતા એને જો સેપરેટ કરવામાં આવે તો આ પ્લસ ની જગ્યાએ શું થઈ જશે અહીંયા, તો કે ડોટ થશે, અને જો ડોટ થઈ જાય તો શું થઈ જાય, a ડોટ b, એટલે કે a નો જે ડબલ બાર છે तो के कैंसल થશે અને b નો જે ડબલ બાર છે એ પણ કેન્સલ થશે, અને a ડોટ b એટલે કયો ગેટ કહેવાશે, તો કે AND ગેટ। જોઈએ આ AND ગેટ બને છે, તો કે a ડોટ b, તો a ડોટ b માં શું થશે, 0 0 તો કે 0, 0 1 તો કે 0, 1 0 તો 0 અને 1 1 તો 1। તો આનો મતલબ શું થયો કે આ આપણો એન્ડ ગેટ થઈ ગયો, કયો ગેટ થઈ ગયો, એન્ડ ગેટ કહેવાશે। હવે આ બંનેના ટ્રુથ ટેબલ જો જોવામાં આવે તો કેવા મળ્યા, સરખા, બંનેમાં 0 0 0 0 0 0 અને 1 1। તો મતલબ આપણને જે ક્વેશ્ચન પૂછે એ આ રીતે પૂછે, ભઈ આ આખી સર્કિટ ડ્રો આપી દીધી હોય, એટલે કે પરિપથ હતો તો આપણને લોજિક ગેટ આપી દીધો હોય, એ લોજિક ગેટ પછી અહીંયા આઉટપુટમાં चार ऑप्शन होए, એમાં એક ઓપ્શન આપણને આવું પૂછે a ડોટ b પૂછી લે, અથવા તો ક્વેશ્ચન એવો પૂછે કે જે આ પરિપથ આપેલ છે એ પરિપથ કયા ગેટ તરીકે વર્તે છે, તો કયા ગેટ તરીકે વર્તે છે, તો કે એન્ડ ગેટ તરીકે, જો ડાયરેક્ટલી પૂછે તો કે a ડોટ b જવાબ આવશે, નતર ગેટ પૂછે તો એન્ડ ગેટ, એવો પણ કરી શકે। આવી રીતે બધા જ ઓબ્ઝર્વેશન ટેબલ ચાર આપી દે એમાંથી સાચું ઓબ્ઝર્વેશન, સોરી ટ્રુથ ટેબલ ચાર આપી દે એમાંથી સાચું ટ્રુથ ટેબલ કયું તે આપણે ડિસાઇડ કરવાનું હોય છે। હવે શોર્ટકટ રીતની મેં તમને જે વાત કરી હતી એ હું તમને શોર્ટકટ રીત આપી દઉં કે જેડબલી નીટ કે ભુજ કે હવે આ ત્રણ વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો આપણે વધુ સમય ના બગાડી શકીએ, ટ્રુથ ટેબલ દોરવાનો પ્રયત્ન કરીશું તો કેટલો સમય જશે, તો ડાયરેક્ટલી ટ્રિક થી આપણે યાદ રાખીએ। સૌપ્રથમ આગળના વિડિયોમાં કઈક આપણે આવું જોઈ ગયા હતા ત્યાંથી શરૂઆત કરું, તો કે આ કયો ગેટ હતો, તો કે નંદ ગેટ હતો, અને પ્લસ આ કયો ગેટ થઈ ગયો, નોટ થઈ ગયો, અથવા નોર ગેટ હોય અને પ્લસ નોટ ગેટ આપેલો હોય। જુઓ નંદ કે નોર પછી પાછળ જો નોટ આપેલો હોય તો હંમેશા આપણે શું કરવાનું, આ નોટ ને આ નોટ ને એવી રીતે આ નોટ આ નોટ, બાકી કયો રહ્યો એન, તો એન્ડ જ ગેટ હોય, અહીં કયો રહ્યો ઓર તો ઓર હોય। ફરીથી નંદ પ્લસ નોટ આવતો હોય તો હંમેશા એન્ડ ગેટ હોય, નોર પ્લસ નોટ ગેટ આવતો હોય તો હંમેશા ઓર ગેટ હોય। હવે આ દાખલાની વાત કરીએ, આની અંદર શું કર્યું, તો કે આ જે નોટ ગેટ હતો એ નોટ ગેટને ઉપાડીને એક આના ઇનપુટમાં અને એક આ બીજો એટલે કે એ અને બી ના ઇનપુટમાં મૂકી દીધેલા છે, તો શું થઈ જાય, નોટ ગેટ પહેલા લેવામાં આવે અને પછી નંદ પ્લસ અથવા તો નોર લેવામાં આવે શું થાય, તો લખીએ આપણે જો નોટ આપેલો હોય અને એના પછી નંદ ગેટ આવતો હોય, પણ યાદ રાખો
અહીંયા થોડુંક આપણે યાદ રાખીશું કે કેટલા ગેટ આપણે ત્રણ ગેટ મેઇન ત્રણ ગેટ નોટ એન્ડ અને ઓર હવે જે અહીંયા નંદ આપતા હોય અથવા તો નોટ અને પછી ઓર આપતા હોય એટલે કે આ નોટ અને પછી જો ઓર આપતા હોય અહીંયા નોર આપેલો છે પણ નોરની જગ્યાએ આપણે ઓર જ ધ્યાનમાં લેવાનો નંદ આપેલો તો નંદની જગ્યાએ એન્ડ ધ્યાનમાં લેવાનો તો આપણે ધ્યાનમાં હવે શું રાખવાનું કે જો નોટ આવી ગયો આ એન્ડ નંદ કાઢી નાખું તો એન્ડ આવી ગયો બાકી કયો રહ્યો ઓર ગેટ નોટ આવી ગયો અને અહીંયા ઓર આવી ગયો બાકી કયો રહ્યો એન્ડ જુઓ આ નોટ આ ઓર તો બાકી કયો આવ્યો તો કે એન્ડ ગેટ આપણને મળી ગયો હવે આપણને પૂછે તો ડાયરેક્ટલી જો આ ટ્રિક આપણને ખબર હોય તો તમે સેકન્ડ ની અંદર જ તમે તમારો આન્સર આપી શકો અને જીડબલી નીટ ની અંદર તમે 4 માર્ક સેકન્ડ ની અંદર મેળવી શકો તો આશા રાખું તમને મારા વિડીયોમાં ખૂબ મજા આવી હશે આવનારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ